अक्षय कुमार नी मिक्स मार्शल आर्ट कुडो मा अंजार ना 27 खिलाड़ियों आंतरराष्ट्रीय कक्षाए भाग लेशे। आगामी 24 मे सूरत ना बारडोली खाते बॉलीवुड सुपरस्टार अक्षय कुमार नी हाजरी वच्चे 14 मी अक्षय कुमार इंटरनेशनल कुडो चैम्पियनशिप योजावानी छे, जेमा अंजार ना 27 खिलाड़ियों नी आंतरराष्ट्रीय कक्षाए रमवा माटे पसंदगी पामता तेओ हवे समग्र देशनुं नाम रोशन करवा रिंग मा उतरशे। कुडो गेम विशे वात करिए तो ते मूळ जापानी रमत छे अने कराटे, जूडो, जुजुत्सु, मौथौ अने किकबॉक्सिंगनो समावेश करी आ मिक्स मार्शल आर्ट गेम रमी शकाय छे। हालमां आ कुडो गेमनी कच्छ जिल्लानी प्रेसिडेंट अंजारनी पल्लवी राजपूत छे, जेमनी राहબરી હેઠળ 27 જેટલા ખેલાડીઓ અંજારમાં છેલ્લા 1 મહિનાથી તનતોડ મહેનત કરી તૈયારીઓ કરી રહ્યા છે। બારડોલી ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન બોલીવુડ ખેલાડી અક્ષયકુમાર અને પ્રેસિડેન્ટ મેહુલ વોરાની હાજરીમાં 14 દેશોના ખેલાડીઓ વચ્ચે અંજારના ખેલાડીઓ દમ દેખાડશે। અત્રે ઉલ્લેખનીય છે કે કુડો ગેમને 10 દેશોની ઓલિમ્પિક કમિટી દ્વારા માન્યતા આપવામાં આવી છે અને 50થી વધારે દેશોમાં સરકાર માન્ય સ્પોર્ટ્સ છે। ભારત સરકાર માન્ય 63 રમતોમાં કુડો માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય છે અને આવતા વર્ષથી ગુજરાતમાં યોજાતા ખેલ મહાકુંભમાં પણ તેનો સમાવેશ થઈ જશે। એટલે કે આ ગેમમાં ખેલાડીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને આ રમતની સાથે સરકારી નોકરી પણ મળી શકે છે તેવું કોચ પલ્લવી રાજપૂતે જણાવ્યું હતું। મારું નામ નમ્ર રવિ ભટ્ટ છે। અમે અહીંયા છેલ્લા 1 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યા છીએ। અહીંયા હમણાં 14 અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ હેલ્ડ થવાની છે બારડોલીમાં। અમે અહીંયા 1 મહિનાથી સખત ટ્રેનિંગ લઈ રહ્યા છીએ, એના માટે અમે 23 તારીખથી અહીંયાથી બારડોલી જવા માટે નીકળશું અને અમારા કોચ પલ્લવી રાજપૂત મેમ છે અમે અહીંયા, અને આનાથી અમારી બોડીમાં સખત ચેન્જ પણ આવ્યો છે અને અમને બહુ સારું ફીલ થાય છે કે અમે અહીંયા 26 છોકરાઓમાંથી અમે અહીંયાથી આખા કચ્છમાંથી 26 છોકરાઓ સિલેક્ટ થયા છે અને એમાંથી એક હું પણ છું। મારું નામ યુગ પટેલ છે, હું કચ્છમાંથી એક કરાટે પ્લેયર છું, આ ફર્સ્ટ ટાઈમ કુડો ટ્રાય કરું છું, અક્ષય કુમારનો બિગેસ્ટ ફ્રેન્ડ છું મારા તરીકેથી, એના કેટલા પણ ટ્રેન્ડ્સ ફોલો કર્યા છે મેં, પણ જ્યારે મેં જોયું કુડો, આઈ થિંક વોટ ઇઝ કુડો, મેં ટ્રાય કર્યો, મેં કીધું ચલો આ વખતે તો કુડો રમશું, તો ન્યૂઝમાં આવ્યું કે અક્ષય કુમાર 14th ઇન્ટરનેશનલ કુડો કપ હેલ્ડ થવાનો છે સુરતમાં બારડોલીમાં, તો અમે મેં કીધું આ વખતે તો આપણે જવું જ છે, તો પછી અમે છેલ્લા 1 મહિનાથી સખત ટ્રેનિંગ લઈ લીધા છે આ અક્ષય કુમાર 14th કુડો પર, અમાર કોચ છે પલ્લવી રાજપૂત, એન્ડ લેટ અસ પ્લે, લેટ અસ લવ કુડો એન્ડ લેટ અસ વિન મેડલ ફોર કચ્છ। નમસ્તે, માય સેલ્ફ પલ્લવી રાજપૂત, હું અંજારથી બિલોંગ કરું છું અને મારા વિશે હું અગર વાત કરું તો હું 2 ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું કરાટેમાં। નેશનલમાં 2017માં મને અક્ષયકુમારની હાથેથી બ્રોન્ઝ મેડલ મળેલો છે, એશિયન સાઉથ એશિયનમાં બી 2 ગોલ્ડ મેડલ છે, અને અત્યારની રિસન્ટલી વાત કરું તો હું કરાટેની નેશનલ કોચ છું અને થાઈ બોક્સિંગની એશિયન લેવલે રેફરીને જજ, ઇન્ડોનેશિયાની ગેમ છે પંચક સિલાટ એની આખા ગુજરાતમાં A+ ગ્રેડ મેળવવાવાળી ફર્સ્ટ કોચ છું, અને અત્યારની રિસન્ટની વાત કરું તો કુડો જે ગેમના ઓનર અક્ષયકુમાર સર છે અને ઇન્ડિયામાં આ ગેમને લાવવાવાળા પણ અક્ષયકુમાર સર છે, અને અક્ષયકુમાર સર અને મેહુલ વોરા જે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે એ બંને આ ગેમને ઇન્ડિયામાં લાવ્યા છે। ગેમ ઇન્ટરનેશનલ ગેમ છે બટ ઇન્ડિયામાં આનું અત્યારે ટ્રેન્ડ ઘણું વધી રહ્યું છે અને હું ઈચ્છું છું કે આપણા કચ્છના બાળકો આ ગેમમાં આગળ વધે, તો કુડોની કચ્છ કુડો એસોસિએશનની મને પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે અક્ષયકુમાર સરે, અને બકાયદા મારું એ લોકોએ એક્ઝામ લઈને મને પાસ કર્યું છે અને મેં પોતે ટ્રેનિંગ લીધી છે। નેશનલ બોડીના વાઇસ પ્રેસિડેન્ટ છે દરિયાસ કુપર સર અને ગુજરાત બોડીના પ્રેસિડેન્ટ છે, અને 3 ટાઈમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે એમનું, અને એ પોતે કુડોમાં 2nd ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને કરાટેમાં 5th ડિગ્રી બ્લેક બેલ્ટ છે। એમને મને પોતે ટ્રેનિંગ આપેલી છે અને એમની ટ્રેનિંગથી આજે હું આગળ વધીને અને આ પદે પહોંચીને અને છોકરાઓને આ વસ્તુમાં આગળ લઈ જાઉં છું। અને વાત કરું કે અત્યારે અમે જે વસ્તુની તૈયારી કરી રહ્યા છે તો 24th અને 25, 26 3 દિવસ 14th અક્ષયકુમાર કુડો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ સુરત બારડોલીમાં યોજાય છે, અને અહીંયાથી કચ્છમાંથી 27 બચ્ચાઓ સિલેક્ટ થઈને હું આ પાર્ટિસિપેટ કરે છે। હવે હું વાત કરું કુડોની, અને હું આ પાર્ટિસિપેટ કર્યા બાદ છોકરાઓને શું ફાયદો થવાનો છે, ટોટલ 8 દિવસ ટુર્નામેન્ટ ચાલવાની છે, 24th થી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થાય છે, 30
ફર્સ્ટ સુધી ટુર્નામેન્ટ ચાલશે અને બે દિવસ કુડો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હશે, બે દિવસ નેશનલ થર્ડ કુડો 13 નેશનલ કુડો કપ હશે અને બે દિવસ થર્ડ કુડો ફેડરેશન કપ હશે. એમાંથી આપણા છોકરાઓ બે ટુર્નામેન્ટ રમવાના છે, 14 અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ અને એક થર્ડ કુડો ફેડરેશન કપ. હવે નેશનલ ટુર્નામેન્ટ આપણે નેક્સ્ટ યર રમવા મળશે. નેશનલ ટુર્નામેન્ટ રમ્યા બાદ આપણા છોકરાઓને એશિયન લેવલે રમવાનો ચાન્સ મળશે. ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ક્રોસ કર્યા બાદ હવે ડાયરેક્ટ ઇન્ટરનેશનલ રમવા મળે છે. એનું રીઝન છે, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં 14th ઇન્ટરનેશનલ અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ યોજાય છે, જેના ઓનર પોતે અક્ષયકુમાર સર છે. આ ટુર્નામેન્ટ પણ એ પોતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને બચ્ચાઓ માટે ફ્રી ઓફ કોસ્ટ આ ટુર્નામેન્ટ અમને રાખી છે. દેટ્સ વાય રીઝન કે છોકરાઓને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ લેવલ મળે છે. અને અત્યારે બહુ પ્રેક્ટિસ પછી ફાઇનલી એક મહિનો થઈ ગયો છે અમને આ પ્રેક્ટિસ કરતાં કરતાં, અને છોકરાઓ ટુર્નામેન્ટમાં આગળ વધશે. એના પછી જ્યારે છોકરાઓ નેશનલ લેવલે જશે, નેશનલ લેવલ પછી જ્યારે એશિયન લેવલે લોકો જશે, નેશનલ બી રમશે, નેશનલમાં અગર ગોલ્ડ સિલ્વર મેડલિસ્ટ છે તો એ લોકોનું સ્પોર્ટ કોટાથી ગવર્મેન્ટ થ્રુ એન્ટ્રી થઈ જશે, જેથી છોકરાઓને ગવર્મેન્ટ જોબમાં એન્ટ્રી મળી શકશે. સપોઝ સમજી લો કે છોકરું નાનું છે, 15 વર્ષનો છોકરો અત્યારે નેશનલ રમે છે, તો એનું સ્પોર્ટ કોટાથી અત્યારથી ગવર્મેન્ટ જોબ માટે એન્ટ્રી થઈ જશે. પછી આફ્ટર 18+ આ જ એન્ટ્રી એને કામ આવશે. એવું નથી કે અત્યારે 15 વર્ષનો છોકરો રમે છે તો એ આગળ નહીં રમી શકે, એ રમી જ શકશે. કુડોનું મતલબ શું છે? કુડોની અંદર 5 માર્શલ આર્ટ છે. ફર્સ્ટ કરાટે, સેકન્ડ જુડો, થર્ડ જુજુત્સુ, ફોર્થ કિકબોક્સિંગ અને 5 મુથાઈ. આ 5 માર્શલ આર્ટનું કોમ્બિનેશન બનીને એક કુડો બને છે. કરાટે, જુડો, જુજુત્સુ, મુથાઈ એન્ડ કિકબોક્સિંગ, 5 માર્શલ આર્ટનું કોમ્બિનેશન બનીને છોકરાઓ એક કુડો રમે છે. દેટ મીન્સ કેટલી યુનિક ગેમ અક્ષયકુમારે બારે પાડી છે કે 5 માર્શલ આર્ટ છોકરાઓને આવડે. અધરવાઇઝ છોકરાઓ કોઈ બી જગ્યાએ શીખવા જાય છે તો કોઈ બી એક જ માર્શલ આર્ટ શીખી શકે છે, કાં તો કરાટે, કાં જુડો, કાં પછી કિકબોક્સિંગ. પણ 5 માર્શલ આર્ટ અહીંયા છોકરાઓને શીખવાડવામાં આવે છે અને એ 5 માર્શલ આર્ટનું એ લોકો કઈ રીતે યુઝ કરે છે. એવું નથી કે માર્શલ આર્ટ અત્યારે ટુર્નામેન્ટ માટે જ શીખવાડવામાં આવે છે, પણ આ માર્શલ આર્ટથી છોકરાઓને સેલ્ફ ડિફેન્સ કેટલું ઇમ્પ્રૂવ થાય છે એ છોકરાઓ પોતે કહે છે, એમના પેરેન્ટ્સ બી કહે છે. અને હું એટલી ડેમ શ્યોર છું કે અમે ઉમા સુધી જઈએ છીએ તો મેડલ તો અમે કાઢશું જ. બસ મારી એવી ઈચ્છા છે કે કુડોમાં બને એટલા છોકરાઓને આગળ વધારો. કુડોને કેન્દ્ર સરકારે માન્યતા આપી છે, દેટ મીન્સ મિનિસ્ટર ઓફ ગુજરાત ઇન્ડિયન આ લેવલે માન્યતા આપી છે. અને વાત રહી ખેલ મહાકુંભની, તો લાસ્ટ 2 યરથી કુડોને સામેથી ખેલ મહાકુંભવાળા બોલાવે છે, પણ એ સુકમ હોવા નથી જતા બિકોઝ એ લોકો પાસે ટાઈમ નથી. દેટ્સ વાય રીઝન એ લોકો ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરવાની ના પાડે છે. બટ નેક્સ્ટ યરથી એ લોકોએ હા પાડી છે કે અમે નેક્સ્ટ યરથી કરશું, બિકોઝ એ લોકો પાસે એશિયન અને વર્લ્ડ કપ ઓલરેડી, એક વખત કુડોનું વર્લ્ડ કપ મુંબઈમાં યોજાઈ ગયું છે. અને જો છોકરાઓ એશિયન રમે છે, એશિયનમાં જે મેડલ કાઢશે એ છોકરાઓ જશે વર્લ્ડ કપ રમવા, તો આપણા માટે બહુ સારી વાત છે. અને શ્યોર અગર પેરેન્ટ્સ આ વસ્તુમાં આગળ વધે છે, અને આના ગાર્ડ્સ પણ બહુ સારા છે, કોઈ પણ ઇન્જરીવાળી ગેમ નથી, બહુ બધી ફૂલ બોડી પ્રોટેક્ટિવ ગાર્ડ્સ સાથે આ લોકોને ફાઇટ કરવામાં આવે છે. દિવ્યાંશી, કુડો મેં સિલેક્શન હુઆ હૈ ઇસકા, મેં બહોત ખુશ હું. વાડોલી જા રહે, અક્ષયકુમાર ભી આને વાલે હૈ, પલ્લવી મેમ બહોત અચ્છે સે બચ્ચો કા ખ્યાલ રખ રહી હૈ ઓર ટ્રેન કર રહી હૈ, મેં બહોત ખુશ હું, આઈ એમ વેરી હેપી નાઉ. દીપાવલીની દરેક ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઈટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર, અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઈટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઈટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર, સુરતી હોટલની સામે, મુંબઈ, 400002. ફોન નંબર નોંધી લેશો, 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.